સામાજિક ન્યાય દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવાસ યોજના ચેક વિતરણ કરાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ બનાવવા હુકમ કરાયા હતા. આ તકે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિંઝુડા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી NP પાનેરી, જિલ્લાના અગ્રણી સૌજીભાઈ પરમાર, શાખાના અધિકારીઓ, નિરીક્ષકો, કર્મચારીઓ તેમજ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન વિષયે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ ઝિંઝુડાએ માહિતી આપી હતી. રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિમાં જે કાર્યક્રમ હતો એના અનુસંધાને આમ તો દર વર્ષે જે બજેટ આવતું હોય છે, બજેટની અંદર આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના એવા એક્ટિવ અને હંમેશના માટે તત્પર રહેનારા એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આમના શાસક અને એના સહકારથી અને એને તેમજ જે સંવેદના રાખેલી છે સમાજ પ્રત્યે એના માટે ઉત્તરોત્તર દર વર્ષે બજેટ આ લોકો વધારતા જાય છે અને બજેટના અનુસંધાને એ બજેટનો એક એક રૂપિયો ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેની અમારી સામાજિક ન્યાય સમિતિ પણ કામ કરે છે. એટલા માટે હું તમામ સરકાર સાથે સાથે વડાપ્રધાન શ્રી તેમજ મુખ્યમંત્રીને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના તરફથી જે આ બજેટ પાડવાનું બજેટ એક એક રૂપિયો છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક યોજનાનો એમાં એને લાભ મળે એ માટે હંમેશના માટે અમારા પ્રયત્ન રહ્યા છે. આજની જે યોજના હતી એમાં શું શું આપણે રકમ ફાળવીએ છીએ અને કઈ રીતનું મકાન બને છે? એમાં ગામડા લેવડે જે આંબેડકર આવાસ યોજના છે, શરૂઆતમાં 70,000 રૂપિયાની એમાં એમને મળવા પાત્ર હતા. ત્યારબાદ 1,20,000 કરવામાં આવ્યા. 1,20,000ની અંદર અમારો જે રાજકોટ જિલ્લાની અંદર જે 50 મકાન હતા, હાલમાં સરકારશ્રીને રજૂઆત કરતા અત્યારે 150 મકાનનો ટાર્ગેટ અમારો મંજૂર થયો છે રાજકોટનો. એટલા માટે હું અમારી સામાજિક ન્યાય સમિતિ તેમજ અમારા સમાજ કલ્યાણ શાખાને પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. ત્યારબાદ જે મરણોત્તર સહાય છે, કુંવરબાઈ મામેરુ યોજના છે, ઇન્ટરકાસ્ટ મેરેજ છે, આ બધી જ યોજનાઓમાં અમે હંમેશના માટે એક્ટિવ રહ્યા છીએ અને અત્યારે આવાસ યોજનાની અંદર પણ ઓછામાં ઓછા 1,50,00,000 રૂપિયા રાજકોટ જિલ્લા સામાજિક ન્યાય સમિતિને સ્પેશિયલ આવાસ માટે ફાળવેલા છે સરકારને. માટે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ દિવસ તરીકે રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના સભ્યો, સામાજિક ન્યાય સમિતિનો સમાજ કલ્યાણ શાખા આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જિલ્લા પંચાયતે. એમાં અમે જે અમારા રાજકોટ જિલ્લાના આવાસના જે લાભાર્થીઓ છે એમાં આવાસની અંદર શરૂઆતમાં એની જે રકમ હતી એ 70,000ની હતી, પણ સામાજિક ન્યાય સમિતિ તરીકે અમે ઠરાવ કરેલા, સરકારને રજૂઆત કરેલી, ત્યારબાદ સરકારે અમારા ઠરાવને માન્ય રાખી અને 1,20,000 રૂપિયાની જે અત્યારે સહાય ચૂકવવામાં આવે છે એમાં પણ રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર જે લોકો ખરેખર જેને મળવા પાત્ર છે એવા લોકો, ગરીબ લોકો કે જેને ખરેખર મકાનની જરૂર છે એવા લોકોને અમે તળિયા સુધી જઈને નિરીક્ષણ કરી અને એને અન્યાય ન થાય એવા લોકોને અમે પ્રાધાન્ય આપી એના મકાન મંજૂર કરાવીએ છીએ. એના અનુસંધાને આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલમાં સામાજિક ન્યાય સમિતિનો કાર્યક્રમ હતો, જેમાં રાજકોટ જિલ્લાના અલગ અલગ લાભાર્થીઓ, આશરે 30 જેટલા લાભાર્થીઓને આવાસના ઓર્ડર ચૂકવવામાં આવ્યા અહીંથી અને એને ઝડપથી મકાન બનાવે તે માટેની માહિતી આપવામાં આવી.